वंदे मातरम विद्यार्थी मित्रों, आज आप शीखीशू धोरण चार विषय आसपास। आज आप विषय आसपास में शीखी मांग्या मुजब वर्गीकरण करो। तो बाळमित्रों, हवे आप जोईए सौथी पहला कि नीचे आपेला प्राणियों चामड़ी पर वाळवाळा और चामड़ी पर पीछावाळा प्राणियों में वर्गीकरण करो। तो आपने अहीं कहूँ छे बे प्रकारे वर्गीकरण करवानुं, जेना पर चामड़ी पर वाळ होय ते प्राणियों अने जेना चामड़ी पर पीछा होय ते बन्ने अलग अलग प्राणियों में आपणे अत्यारे वर्गीकरण करीशुं। जेना आधारे आपणने अहींया केटलाक नाम आपेला छे, जेम के बकरी, हाथी, चकली, कबूतर, उंदर, कूतरो, बिलाड़ी, बत्तक, भैंस, कागड़ो, मोर, भूंड, मरघी, ऊँट, गाय अने हंस। तो आपणने अहींया आपेला नामना आधारे आपणे अहींया वर्गीकरण करीशुं। सौथी पहेला अहींया आपणे लखीशुं चामड़ी पर वाळ होय तेवा प्राणीओ। तो बाळमित्रो, चामड़ी पर वाळ होय छे बकरी, हाथी, उंदर, कूतरो, बिलाड़ी, भैंस, भूंड, ऊँट अने गाय वगैरे जेवा प्राणीओने चामड़ी पर वाळ होय छे। पछी जोईए चामड़ी पर पीछा होय तेवा प्राणीओ। तो बाळमित्रो, तेमां आवशे चकली, कबूतर, बत्तक, कागड़ो, मोर, मरघी अने हंस आ वगैरे जेवा जे प्राणीओ छे जेने चामड़ी पर पीछा होय छे। पछी अहीं आपणने सूचना आपेली छे कि नीचे आपेला प्राणीओना तेमना कान जोई शकाय छे अने कान जोई शकाता नथी तेमां वर्गीकरण करो। तो तेमां पण आपणने केटलाक प्राणીઓના નામ આપેલા છે, જેમ કે હરણ, દેડકો, માછલી, કીડી, કાગડો, ભૂંડ, જિરાફ, બિલાડી, વાઘ, ચકલી, ભેંસ, સાપ, ગરોળી, બતક, હાથી અને વાંદરો। તો આપણે તેના આધારે જોઈએ જેના કાન જોઈ શકાય તેવા પ્રાણીઓ। તો બાળમિત્રો, તે પ્રાણીઓમાં આવશે હરણ, ભૂંડ, જિરાફ, બિલાડી, વાઘ, ચકલી, ભેંસ, હાથી અને વાંદરો। જેના કાન જોઈ શકાતા નથી તેવા પ્રાણીઓ આવશે દેડકો, માછલી, કીડી, કાગડો, ચકલી, સાપ, ગરોળી અને બતક આવશે। હવે આપણે પ્રશ્ન ચાર બ જોઈ લીધો, હવે જોઈએ પ્રશ્ન પાંચ અ। નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો। એમાં સૌથી પહેલા નંબર પર આવશે, ઘરથી તમારી શાળા દૂર હોય તો તમે શાળાએ જવા કયા સાધનોનો ઉપયોગ કરશો? તો બાળમિત્રો, જવાબ લખીશું કે ઘરથી અમારી શાળા દૂર હશે તો અમે સાયકલ, બસ, રિક્ષા કે બીજા અન્ય વાહન દ્વારા શાળાએ જઈશું। બીજા નંબર પર અહીંયા તમને આપેલું છે, લદ્દાખ વિસ્તારમાં બાળકો શાળાએ જવા શા માટે ઉડન ખટોલાનો ઉપયોગ કરે છે? તો બાળમિત્રો, લદ્દાખ વિસ્તાર જે છે તે કેવો વિસ્તાર છે? તો કે તે હિમાલયના બરફથી આચ્છાદિત વિસ્તાર છે। તો ચલો આપણે તેના વિશે લખીએ। અહીંયા આપેલું છે, લદ્દાખ હિમાલયના બરફ આચ્છાદિત વિસ્તારમાં આવેલું છે। આથી અહીંયા મકાનો પર્વતોના ઢોળા ઉપર આવેલા હોય છે। ઘણી વખત શાળા અને આવા ઘરોની વચ્ચે નદી આવે છે, જેનો પ્રવાહ ઝડપી અને ખૂબ જ ઠંડો હોય છે। આથી અહીં બે પર્વતોને જોડતા ઉડન ખટોલા બનાવવામાં આવે છે, જેથી અહીંના લોકો આ ઉડન ખટોલામાં બેસીને બીજી તરફ જઈ શકે। ત્રીજા નંબર પર અહીંયા આપેલું છે, શું નંદુ હંમેશા આ ટોળામાં જ રહેશે કેમ? તો આપણે જવાબ લખીશું કે નંદુ હંમેશા આ ટોળામાં નહીં રહે, કારણ કે હાથીના ટોળામાં માત્ર હાથણીઓ અને બચ્ચા જ રહે છે। આવા બચ્ચા 14-15 વર્ષના થાય ત્યાં સુધી જ ટોળામાં રહે છે। આમ નંદુ પણ 14-15 વર્ષના થતાં ટોળું છોડીને એકલો રહેશે। પછી અહીંયા તમને આપેલું છે ચાર નંબર, અમૃતા વૃક્ષને શું કહેતી હતી? તો આપણે જવાબ લખીશું, અમૃતા વૃક્ષને કહેતી, અરે તું મજબૂત છે, ખૂબ જ સુંદર છે, અમને સંભાળે છે, હું તને ખૂબ પ્રેમ કરું છું, મને તારા જેવી બનાવ, તેવું અમૃતા વૃક્ષોને કહેતી હતી। હવે જોઈએ પાંચ નંબર, બોચાહા ગામ અને તેની આસપાસના વિસ્તારના લોકો મધમાખી ઉછેર કેમ કરે છે? તો આપણે જવાબ લખીશું, તો આપણે પાંચ નંબર જોયું તે રીતે કે બોસાહા ગામ અને તેની આસપાસના વિસ્તારના લોકો મધમાખીને ઉછેર કેમ કરે છે? તો જવાબ લખીશું, મધમાખી ફૂલોનો રસ સૂચી મધ બનાવે છે। બોચાહા ગામ અને તેની આસપાસના વિસ્તારમાં લીચીના ઘણા વૃક્ષો છે। લીચીના ફૂલો મધમાખીઓને ખૂબ ગમતા હોવાથી તે આ ફૂલોનો રસ સૂચે છે। વળી અહીં સરકાર પણ મધમાખી ઉછેરવાની તાલીમ આપતી હોવાથી અહીંના ઘણા લોકો પૈસા કમાવવા મધમાખી ઉછેરવાનું કામ કરે છે। પછી જોઈએ છ નંબર,
રિયા રાત્રિ હોવા છતાં કચ્છનું નાનું રણ જોઈ શકી, કારણ કે તો આપણે જવાબ લખીશું કે રિયા પૂનમની રાત્રે મુસાફરી કરતી હતી. પૂનમની રાત્રે ચંદ્રનું ઊંજવાળું સારું પડતું હતું. વળી કચ્છના નાના રણમાં મીઠું હોવાથી ત્યાંની જમીન સફેદ ચાદર પાથરી હોય તેવી દેખાતી હતી. આથી રિયા કચ્છનું નાનું રણ જોઈ શકી. હવે જોઈએ 7 નંબર. રેલવેના ડબ્બામાં શેના વડે પાણી ભરવામાં આવે છે? તો જવાબ આવશે, રેલવેના ડબ્બામાં પાણી ભરવા રેલવે પ્લેટફોર્મ પાસે પાટાની બાજુમાં પાણીની લોખંડની પાઇપલાઇન હોય છે, જેમાં થોડા થોડા અંતરે પ્લાસ્ટિક રબરની પાઇપ જોડેલી હોય છે. આ પ્લાસ્ટિક અને રબરની પાઇપ વડે ડબ્બામાં પાણી ભરવામાં આવે છે. પછી જોઈએ 8 નંબર. વાપી સ્ટેશનથી રિયાના મામાના ઘરે જવા કેમ એક જ રિક્ષા ન કરી? તો જવાબ આવશે, વાપી સ્ટેશને રિયાના મામા અને તેમના બે છોકરાઓ રિયાના કુટુંબને લેવા આવ્યા હતા. આમ તેઓ 3 અને રિયાના ઘરના સભ્યો તેમજ સામાન બધું એક જ રિક્ષામાં ન આવી શકે તેમ હોવાથી તેઓએ 2 રિક્ષા કરી. પછી જોઈએ 9 નંબર. ગુજરાતમાં લગ્ન પ્રસંગે કયા કયા નૃત્યો કરવામાં આવે છે? તો બાળમિત્રો, જ્યારે ગુજરાતમાં લગ્ન પ્રસંગ હોય ત્યારે આપણે શું કરીએ છીએ? તો આપણે જવાબ લખીશું, ગુજરાતમાં લગ્ન પ્રસંગે મુખ્યત્વે રાસ ગરબા થાય છે. આ ઉપરાંત હુડો, સરજુ, ટીમલી નૃત્ય, ઢોસલો નૃત્ય, મોર્યો નૃત્ય, બંકીમ નૃત્ય પણ જુદા જુદા વિસ્તારોમાં કરવામાં આવે છે. પછી જોઈએ 10 નંબર. રમતી વખતે કોઈ વિવાદ થાય તો શું કરવું જોઈએ? તો બાળમિત્રો, આપણે જ્યારે કોઈ રમત રમતા હોય અને આપણે જ્યારે કોઈ જોડે વિવાદ એટલે કે બોલવાનું થાય તો શું કરવું જોઈએ? એટલે કે કોઈ જોડે ઝઘડો થાય ત્યારે આપણે શું કરવું જોઈએ? તો આપણે જવાબ લખીશું, રમત રમતા હોઈએ તે વખતે કોઈ બાબતે વિવાદ થાય તો આસપાસ બેઠેલા પ્રેક્ષક કે વડીલોની સલાહ દ્વારા અથવા બંને ટુકડીના ખેલાડીઓ દ્વારા સંપીને વિવાદનું નિરાકરણ કરવું જોઈએ અને એકબીજાની દલીલ ખેલદિલીપૂર્વક સાંભળવી જોઈએ. બરાબર, તો આપણે રમત રમતી વખતે આ ધ્યાન રાખવું જોઈએ. પછી આપેલું છે 11 નંબર. કબડ્ડીની રમતમાં આઉટ થવું એટલે શું? બરાબર, તો બાળમિત્રો, આપણે જ્યારે કબડ્ડી રમીએ છીએ તો આપણને ખ્યાલ છે કબડ્ડી રમત કેવી હોય છે. બરાબર, કે સામેના પટ સુધી આપણે જવાનું અને તે સામેના પટને પસાર કરીને આવવાનું. પરંતુ જ્યારે કબડ્ડીની રમતમાં કોઈ આઉટ થાય છે તો એ આઉટ કઈ રીતે કહેવાય છે? તો ચાલો આપણે જવાબ જોઈએ. કબડ્ડીની રમતમાં દાવ લેનારને સામેની ટીમની ખેલાડીઓ દ્વારા પકડી લેવામાં આવે છે અને મધ્ય રેખા સુધી પહોંચવા ન દેવાય ત્યારે તે આઉટ થાય છે. બરાબર, ક્યારે આઉટ ગણાય? જ્યારે તે દાવ લેનારને સામેની ટીમની ખેલાડીઓ દ્વારા પકડી લેવામાં આવે છે અને મધ્ય રેખા સુધી પહોંચવા ન દેવાય ત્યારે તે આઉટ થાય છે. જ્યારે દાવ લેનાર વ્યક્તિ સામેની ટીમના કોઈ ખેલાડીને અડીને મધ્યરેખા પાર કરી પોતાની ટીમમાં પાછો ફરે કે મધ્યરેખાને અડે તો સામેની ટીમનો ખેલાડી આઉટ ગણાય છે. બરાબર, તો સામેનો ખેલાડી કઈ રીતે આઉટ ગણાય? તો જ્યારે આપણને તે અડી જાય છે અને આપણે કબડ્ડી રમત રમવા ગયા હોઈએ, બરાબર, સામેને જ્યારે પટની અંદર આપણે પ્રવેશ કરીએ છીએ, સામેના પટને આપણે જે મધ્યરેખા હોય છે ત્યાં જઈને અડીએ અને કોઈ આપણને અડી જાય તો તે માણસ સામેનું આઉટ ગણાય છે. તો આ રીતે આઉટ જાહેર થાય છે. તો બાળમિત્રો, આજે આપણે સરસ મજાના વર્ગીકરણ શીખ્યા તેમજ પ્રશ્નોના સવાલ જવાબ જોયા, જે અહીંયા આપેલા તમને મુદ્દાસર પ્રશ્નોના જવાબ છે, જે 3-4 વાક્યોમાં આપેલા જવાબ છે. તો તમારે આ બધા સવાલ જવાબ તમારી સ્વાપોથીમાં આવે છે એ બધા જ સવાલ જવાબ પાકા કરવાના રહેશે. અહીંયા મેં તમને નમૂનાપૂર્વક આપેલા છે. તો બાળમિત્રો, આગળના વિડીયોમાં આવી જ રીતે નવા વિડીયો સાથે ફરી મળીશું. વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો.